વિશ્વના આદર થયેલા શ્વાસ નીચે બેઠા. યુક્રેન મુદ્દે નરમ પડેલા રશિયાને વિશ્વના અનેક દેશો હજુ પણ આશંકાની નજરેથી જુએ છે. રશિયાનું વલણ કૂણું પડ્યું છે, પણ ઘણા દેશોને રશિયા પર વિશ્વાસ જ રહ્યો નથી. યુક્રેન મુદ્દે ચાલી રહેલા સંઘર્ષની સ્થિતિને હળવી કરવાના સંકેત આપી રશિયાએ કહ્યું છે કે પશ્ચિમ દેશ સાથે વાતચીતનો માર્ગ ખુલ્લો છે અને સરહદ પર રહેલા સૈનિકો તથા હથિયારોને તે પરત ખેંચી રહ્યું છે. જોકે અમેરિકા તથા તેના કેટલાક સહયોગીઓએ આ મુદ્દે પોતાનું કડક વલણ અપનાવી રહ્યા છે. એકંદરે છેલ્લા બે દિવસથી રશિયા યુક્રેન મુદ્દે નરમ પડી રહ્યું છે. આજે આપણે એવા 10 મુદ્દા જોઈશું જેણે વિશ્વને એક ભયાનક યુદ્ધ તરફ જતા અટકાવ્યું છે. જર્મનીના ચાન્સલર પુતિન વચ્ચેની મંત્રણા નિર્ણાયક રહી છે. બેલારુસમાં રશિયાનું ટ્રેનિંગ મિશન છે. રશિયા પર બાઇડનને બિલકુલ વિશ્વાસ નથી. અમેરિકા અને બ્રિટનના એક સરખા વિચારો છે. પશ્ચિમના દેશો પર દુષ્પ્રચારને ચીને આરોપ મૂક્યો છે. યુક્રેન રશિયા વચ્ચે ભારત પોતાના વિમાન ઉડાનોની સંખ્યા વધારી શકે છે. રશિયા યુક્રેન તણાવ વચ્ચે ભારત પોતાની અને યુક્રેન વચ્ચેની ઉડાનની સંખ્યા વધારવા અંગે વિચારણા કરી રહ્યું છે. યુક્રેનમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીના માતા પિતાએ દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત અને યુક્રેન વચ્ચે ઉડાનની સંખ્યા કેવી રીતે વધારવામાં આવે તે અંગે નાગરિક ઉડ્ડયનના અધિકારીઓ અને વિવિધ એરલાઇન્સ સાથે ચર્ચા ચાલી રહી છે.